को फॉलो कर। ओके जय सच्चिदानंद, जय सच्चिदानंद, नमो अरिहंताणम, नमो सीधाणम, नमो आयरियाणम, नमो वसायाणम, नमो लोय सवसाहूणम, ऐसो पंचन मुक्कारो, सव पाव कणासनो, मंगलानं च सवेसिं, परमं हवै मंगलम्, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, सच्चिदानंद, नमो नमो सीताणम, नमो आयरियाणम, नमो वसायाणम, नमो लोय सवसाहूणम, ऐसो पंचन मुक्कारो, सव पाव कणासनो, मंगलानं च सवेसिं, परमं हवै मंगलम्, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, दादा भगवान ने निधिध्यासन करीने बोलो तो आपने खबर पड़ी। हाँ तो बहु आगो पाछो एटले शांति थी करवानो। ओके बीजी खुशी, जय सच्चिदानंद, हे दादा भगवान, आप मने एवी शक्ति आपो के हूँ मारी हेल्थ ने क्यारे पण कॉम्प्रोमाइज नहीं करू, के जेथी करीने आ मारू शरीर रूपी साधन मने मारा ध्येय ने
એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ, હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચુકાય નહીં એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસપાત્ર નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ કે જેથી કરીને હું બરાબર દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. અને આપણે સ્વપ્નિલ, તને આવડે છે આ પ્રાર્થના? હા મને આવડે, મેં બોલી હતી. તો તું બોલતો નતો એટલે હું પૂછું છું. આપણે આ બધા બોલે ને મનમાં બોલવાનું. ઓકે ઓકે ઓકે. તો આપણે હસમુખ કાકા થોડું આપણે હેમવર્ક ચેક કરી લઈએ. આજે ત્યાર પહેલા એક આપણે આવો એક મિનિટ. હા હેતા અને હેતશ્રી, અમે તમારા રાઇટિંગ તો બહુ સરસ છે. કેવી રીતના આટલા સરસ કર્યા? એક્ચ્યુઅલી હેતશ્રીને તો સ્કૂલમાં પનિશમેન્ટ મળી હતી એટલે ત્યાર પછી એના હેન્ડરાઇટિંગ સુધરી ગયા. અને મને, હું પ્લેગ્રુપથી ટ્યુશન જતી હતી એટલે ટ્યુશનવાળા મેડમે જ પહેલેથી એવું હેન્ડરાઇટિંગમાં લખતા શીખવાડ્યું. બાળકોને બધાને તારી ઘરે મોકલાવવા પડશે. તમારે મેડમ છે કે નહીં હજી? હે દીપક દાદા, હે દીપક દાદા, ઓન્લી ઓનલાઈન ઇન્ટરેક્શન. ઓકે, તમે જોયું આપણે એના રાઇટિંગ બંનેના બહેનોના? યસ યસ, આઈ હેવ સીન ઓલરેડી, વેરી ગુડ. હા એટલે એ આઉટપુટ છે ઓફ હાર્ડ વર્ક, કોન્શિયસ અટેન્શન. એટલે આજે આપણે બધા ઘણા, તમે ઘણાને સરસ છે, ખુશી વિધિ બધાને બહુ સરસ છે, પણ એ જરા જોજો હજી પણ ઇમ્પ્રૂવ કરવાના છે, ઇમ્પ્રૂવ કરવાનું છે. અને કઈ તમારે હેલ્પ જોતી હોય તો આ બંને દીદીઓને પૂછવાનું કે કેવી રીતના અમને મેડમે કેવી રીતના શીખવાડેલું, શું કરેલું. ઓકે, બધાને ખ્યાલ આવ્યો? તમારી વીકનેસ નો શું પ્રોગ્રેસ થયો 24 કલાકમાં? એટલું તો આપણે પ્રહર દીપકભાઈ, યુ ટુ હેલ્પ, લોટ ઓફ પીપલ આર મ્યુટેડ. No problem. Okay, Prahar. Prahar, unmute. Jai Sachidanand. મારો મે આજે મમ્મીને બિલકુલ નથી પજવી આજે. Okay, very good. Okay, હિતાક્ષી. બધા મ્યુટ થઈ જાય છે. હિતાક્ષી. જય સચ્ચિદાનંદ. મારી ફર્સ્ટ વીકનેસ એ હતી કે હું સવારે વહેલા નથી ઉઠતી, તો આજે હું સવારે 6 o'clock ને 10 મિનિટે ઉઠી ગઈ હતી અને પછી નાના બાપુ સાથે આખી વિદ્યા સંસ્થામાં વોકિંગ કર્યું હતું. વેરી ગુડ. હેતવી તારક. જય સચ્ચિદાનંદ. મારી 3 નબળાઈઓ કે મારે સવારે વહેલા ઉઠવામાં આળસ આવતી હતી અને ભૂલ સ્વીકારતી નથી. હવે પ્રોગ્રેસ એમાં એ છે કે હવે સવારે ઉઠવામાં બિલકુલ પણ આળસ નથી આવતી અને જે પણ કઈ મને કોઈ બીજા ભૂલ બતાવે તો હા મારી ભૂલ છે એમ કરીને સ્વીકાર કરું છું અને તેનો સુધારો કરું છું.
ના આપણે પહેલી ઉપર જ આજે રિપોર્ટ કરવાનો કારણ કે બહુ આપણે બાળકો થઈ ગયા એટલે જલ્દી જલ્દી આપણે પછી આપતો પણ સાંભળવાનું સમ્યક ઓ સમ્યક સમ્યક જય સચ્ચિદાનંદ મારી વીકનેસ એ હતી કે હજુ કઈ અરે રીસની હતી પહેલી હજુ મારે અમુક વાર ઓકે 24 કલાકમાં શું થયું 24 કલાકમાં આજે તો બધી વીકનેસો પડાય છે એ કઈ નહીં નહીં બધાની વીકનેસ ખાલી રીસની જ વાત કરવાની છે પહેલું આ તો રીસમાં તો આજે મને રીસ ચડી જ નથી એકવાર નથી ચડી ના હા તો મમ્મી ને કેજે એક લાડુ આપી દે તને નમ્યા સારું તો આજે છે ને મારી થોડીક રીસ ચડાઈ ગઈ હતી 24 કલાકમાં કેમ કે બાએ એવું કીધું કે ઉપર કપડા રહી ગયા છે લઈ આ તો મેં એવું કીધું કે અત્યારે હું ટીવી જોઉં છું તો પછી લઈ આવીશ તો આમાં થોડીક થઈ ગઈ હતી રીસ ઓકે મમ્મી નું માનવાનું ના કર્યું તો મમ્મી ને સોરી કહ્યું તું ચોવીસ કલાક માં મમ્મી જે કઈ બી કે કહી દઉં છું ઓકે હેતા બેન એતા દીદી જય સચ્ચિદાનંદ આજે મારાથી મમ્મીનો અહમ દુભાઈ ગયો તો હજી મારાથી થોડો થોડો ગુસ્સે થઈ જવાય છે પણ પછી મેં પ્રતિક્રમણ કરી લીધું શું થયું તું મમ્મી સાથે સવારે જ ઉઠાડતી વખતે મમ્મી મને ઉઠાડવા આવી તે વખતે મેં મમ્મી પર ગુસ્સો કર્યો આટલી નાની ને ઉઠાડવું પડે છે હેચરી હેચરી દીદી મોટી બેન કેવા છે આજથી અનન્ય દીદી જય સચ્ચિદાનંદ મારી પહેલી વીકનેસ એ છે કે હું ગુસ્સે બહુ થઈ જતી હતી એમાં પ્રોગ્રેસ એ છે કે હવે હું ગુસ્સે નથી થતી છેલ્લા 24 કલાક થી હું ગુસ્સે નથી થઈ ઓકે તારે તો બે લાડવા મમ્મી ને કહેજે આપે વત્સલ જય સચ્ચિદાનંદ પહેલા હું નાની નાની વાત ઉપર ગુસ્સે થઈ જતો હતો પણ હવે 24 કલાકમાં હું ગુસ્સે નહીં થયો ઓકે તને પણ બે લાડવા નહીં મેં અને હું તેમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે દાદા ભગવાન ને પ્રાર્થના કરીશ અને દાદા ભગવાન પાસે ઓકે વેરી ગુડ નેમિલ તું તો બહુ વહેલો ઉઠતો તો હવે 7 વાગ્યા ઉઠે છે અપૂર્વા દીદી વિભૂતિ નું નામ માં આવ્યો છે તમારું વિભૂતિ નામ નવું બોલો વેરી ગુડ પ્રતિદી તારી કઈ વીકનેસ છે નથી સંભળાતું જોર થી બોલ નથી સંભળાતું ઓકે ઇમ્પ્રુવ કરે છે છું જય સચિદાનંદ
સચ્ચિદાનંદ મારી પહેલી વીકનેસ એ હતી કે હું મોબાઈલ વધારે જોઉં છું પણ હવે હું મોબાઈલ ટાઈમસર જ જોઉં છું અને પહેલા 5-10 મિનિટ વધારે જોઈ લેતો તો હવે હું ટાઈમસર મૂકી દઉં છું વેરી ગુડ તારે બે લાડવા જય નામ જય સચ્ચિદાનંદ મારી પહેલી વીકનેસ એ છે કે મારાથી બીજાની વાતમાં બોલાઈ જવાય છે આજના 24 કલાકમાં મારે મમ્મીની વાતમાં વચ્ચે બોલાઈ ગયું હતું એનું મેં પ્રતિક્રમણ એવી રીતે કર્યું હતું કે મેં આજે જાણી જોઈને સ્કૂલનું હોમવર્ક અડધું રાખ્યું જેથી કરીને મને કાલે ટીચર બોલશે તો મને ખબર પડશે કે હવે પછી નથી બોલવાનું ઓકે એટલે અડધું પાછું હોમવર્ક નતું પતાવ્યું પછી ના કેમ એવું કર્યું ટાઈમ નતો જય સચ્ચિદાનંદ મારી ફર્સ્ટ વીકનેસ એ છે કે ઉઠવામાં આળસ આવે છે પણ જ્યારથી આ નબળાઈ પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી હું આજ સુધી 6 થી 6:15 ની વચ્ચે ઉઠી જઉં છું વેરી ગુડ ખુશી જય સચ્ચિદાનંદ મારી પહેલી નબળાઈ એ છે કે ઉઠવામાં મોડું થઈ જાય છે પણ આજે તો વહેલું ઉઠાઈ ગયું હતું અને મારો વીક સબ્જેક્ટ એસએસ છે તો મેં દાદા ભગવાનને પ્રાર્થના કરીને શક્તિ માંગી લીધી હતી ઓકે સ્વપ્નિલ મારી પહેલી વીકનેસ એ છે કે કોક મને કહે ને તે મને એવું લાગે કે એ ખોટું છે હું સાચો છું પણ હવે થોડું ઇમ્પ્રૂવ થયું ખબર પડી ગઈ ભૂલ શું હોય ઓકે પાઠની વીકનેસ છે કે આગળ વીકનેસ શું છે મારી વીકનેસ છે કાકા સાંભળ્યું ને એક વસ્તુ આ લોકો પ્રાર્થના આપણે દાદાને કરીએ અને સિન્સિયર ના રહે તો પછી દાદા સાંભળે આપણું ઓ સોરી રુદ્ર બાકી રહી ગયો સોરી રુદ્ર જય સચ્ચિદાનંદ ઓકે શ્રેયા બાકી રહી ગઈ છે આજે તો બહુ બાકી રહી ગઈ બોલો શ્રેયા જય સચ્ચિદાનંદ આજે સવારે થોડું મોડું ઉઠાઈ ગયું હતું અને પછી હું સરખી રીતે લાઈક આમ જમી નહોતી શકતી થોડું લેટ થઈ ગયું હતું જમવામાં ઓકે મોડું ઉઠાડ્યું તો તને કોણ ઉઠાડી હતી મમ્મી એ ઉઠાડ્યું હતું મને મને તો ગુસ્સે થઈ ગઈ હતી ના મમ્મી હસતા હસતા ઉઠી ગઈ મારો વીક સબ્જેક્ટ મેથ હતો અને હવે મને મેથ બહુ સારી રીતે સમજાય છે અને જે પણ મને ટોપિક એમાં નતા આવડતા એ બધા થોડા આવડી ગયા છે ઓકે વેરી ગુડ ઓકે હસમુખ દાદા આવો દેવમ કઈ છે મારા કેવું નથી મારે ક્વેશ્ચન છે શું છે ક્વેશ્ચન છે હા ઓકે ક્વેશ્ચન આપ એક પછી આપણે હસમુખ દાદા સાંભળી પણ ત્યાં સુધી હસમુખ કાકા થોડા ઓફ થઈ ગયા ઓફલાઈન થઈ ગયા તો કાલે કોનો ટર્ન છે હી ઇઝ ધેર What happened? And,
Kaka. Why is not showing up? Shows up here. I don't know. Ashok Kaka? આવી ગયો. ઓકે ઓકે. હા, એટલે આપણે વાત કરો કે આપણે દાદાને પ્રાર્થના કરીએ તો દાદા ક્યારે આપણું સાંભળે, સિન્સિયર હોય કે ના હોય. નમ્ય કાલે તારો ટર્ન છે પ્રેયર, નમ્ય વહેલો આવજો. કે હા બોલો. બે વસ્તુ ખાસ આવી છે, તો ગુસ્સો આવે છે અને હું સાચો છું અને બીજા બધા ખોટા છે એવું લાગે છે. એનું જરા ગુસ્સાનું ને જય સચ્ચિદાનંદ. પહેલા પહેલું ગુસ્સો કરવાથી આપણને ફાયદો થાય છે કે નુકસાન થાય છે? નુકસાન થાય છે. હવે આપણી જોડે 500 રૂપિયા નોટ હોય અને ખોવાઈ ગઈ હોય તો આપણે કેટલું શોધીએ છીએ? ખાલી 500 રૂપિયા નોટ હોય ખોવાઈ ગયો તો કેટલા ટાઈમ શોધીએ છીએ આપણે? હે, 5 મિનિટ, 15 મિનિટ કે આખો દિવસ? કેટલા દિવસમાં કેટલી વખત ખેદ થયો? એક જ વખત જો ગુસ્સો આવ્યો હોય તો આખો દિવસ રહેવો જોઈએ કે આ કેમ મારો ગુસ્સો જતો નથી, સમજાય ને? તો કે જેટલો જેટલો એની માટેનો પસ્તાવો રહેશે એટલો એટલે ગુસ્સો ઓછો થતો જશે, સમજાય ને? અને એનો પહેલા પેલું ગુસ્સો સેના લીધે આવે છે એ પહેલા પેલી જરૂર છે. તો કે પોતાનું ધાર્યું ના થાય એટલે માણસ ને ગુસ્સો આવે. આવે કે ના આવે? તો કે પોતાનું ધાર્યું કરાવવા જવું છે કે કોઈને કયા પ્રમાણે ચાલવું છે આપણે પેલા એ નક્કી કરવાની જરૂર છે. તો કે પોતાનું ધાર્યું કરાવીશું તો બધું જ વસ્તુ આપણે જાતે કરવી પડશે, અને જો બીજાના કયા પ્રમાણે ચાલીશું તો બધી જ વસ્તુ કુદરત આપણને સપ્લાય કરશે. જો વધારે મહેનત કરી હોય તો આપણે ગુસ્સો કરીએ, સમજાય ને? પણ ગુસ્સો કરવામાં કોઈ વધારે ફાયદો છે નહીં. તો કે એની માટેનો જેટલો જેટલો પણ આપણને અંદર પસ્તાવો રહ્યા કરશે એટલો એટલો એ ગુસ્સો ધીરે ધીરે ઓછો થતો જશે. અને ખાસ ગુસ્સો આપણે કોની પર કરીએ છીએ? તો કે જે લોકો આપણી પર ઉપકાર કરે છે એની પર જ આપણે ગુસ્સો કરીએ છીએ. તો કે મહા અધઃપતન નિશાની કહેવાય. શું કહેવાય? મહાપતન ની નિશાની કહેવાય. જે લોકો આપણી માટે આપણું હિત ઈચ્છે છે એની માટે જ આપણે ગુસ્સો કરીએ તો શું હાલત થઈએ આપણી? ક્યાંય જગ્યા મળે નહીં. હવે જયારે જયારે પણ ગુસ્સો આવે તો કે એની માટે આપણે શું અંદર ખેદ રાખવો જોઈએ? શું રાખવો જોઈએ? ખેદ રાખવો જોઈએ. એમ 500 નોટ ખોવાઈ ગયો તો આપણને ખેદ રાખે મારે તેના લીધે ખોવાઈ ગઈ, કેમ ન ખોવાઈ ગઈ, અને ફરીથી ના ખોવાય એની માટે આપણે કેટલી પ્રોટેક્શન રાખીએ છીએ. આ 500 એનાથી પણ વધારે એ છે, ખરાબ વસ્તુ છે, સમજાય ને? તો કે જેટલું જેટલું પણ આપણે એની અંદર એની એ આપણો વસ્તુ જેટલું જેટલું આપણે જોતા જઈશું એટલું એટલું એ ધીરે ધીરે કરીને ઓછો થતો જશે. અને દિવસમાં જેટલી પણ વખત ગુસ્સો આવે અને જે સમય આવે એટ એ ટાઈમ આપણે શું કરવાનું? દાદા પાસે માફી માંગી લેવાની. શું કરવાનું? માફી માંગી લેવાની. દાદા ભગવાન નક્કી કરેલું મારે ગુસ્સો નથી કરવાનો, આવી ગયો છે તો મને માફ કરી દેજો. દિવસમાં જેટલી વખત યાદ આવે એટલી વખત ગુસ્સો હોય એટલી વખત આપણે માફી માંગતા જઈશું તો એ ધીરે 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 કરતા ગુસ્સો થતો જશે, ઓછો થતો જશે. શું થશે? કારણ કે ગુસ્સો આવવાથી પહેલા પેલું શું થાય? માણસ આંધળો થઈ જાય. શું થઈ જાય? આંધળો થઈ જાય. ક્રોધ આવે ને તો પહેલા પેલું શું થાય? માણસ આંધળો થઈ જાય. શું થઈ જાય? આંધળો એટલે શું? કે સામે કોણ છે એને ખબર પડે, સમજાય ને? કે સારું મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા ભાઈ છે, મારો ફ્રેન્ડ છે કે જેને મને આટલો ઉપકાર કરેલો એ બધા ઉપર પહેલા પેલું શું થઈ જાય? આવરણ આવી જાય. એટલે ક્રોધ હંમેશા કેવો છે? આંધળો હોય છે. એને કદી ખબર પડે નહીં. આપણે કઈ આંધળા થોડા છીએ, સમજાય? તો તે ધીરે 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 કરીને જેમ જેમ આપણે પ્રાર્થના કરીશું એમ એમ કરતા કરતા
એ ધીરે ધીરે ઓછો થતો જશે. પહેલા પહેલું નક્કી કરવું પડશે કે મારે મારા લાઈફમાં ક્યારે ગુસ્સો કરવો નથી. પહેલું સ્ટેપ એ છે, નક્કી કરો. પછી જ્યાં જ્યાં પણ આપણે ગુસ્સો આવે છે એ બધી જગ્યાઓ ચેક કરો, એની માફી માગો, એમ કરતા કરતા દાદા પાસે શક્તિ માગો. આ ચાર સ્ટેપ આપણે ધીરે ધીરે ફોલો કરીશું, એમ કરતા 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 ઓછો થઈ જશે, ઓછો થઈ જશે. બરોબર બરોબર. ચાર સ્ટેપ. દેવમ બોલ આપણે જમતા જમતા એક હાથ થી જ કેમ ખાવાનું, બે હાથ થી કેમ ના ખવાય? કારણ કે આપણે જેટલું પચાવી શકીએ ને એટલું એક હાથમાં આવી જતું હોય છે, સમજાય ને? પછી આપણે ઓવરલોડ નાખી દઈએ તો અંદર બીજું બધું આગળની મશીનરીને તકલીફ પડે બધી, સમજાય ને? એટલા માટે બે હાથથી ના ખવાય. આપણે જેટલું જરૂર હોય એટલું કુદરતી રીતે આપણા હાથમાં આવે, આપણા મોઢામાં જાય અને પછી પેટમાં જાય. નીકળ શું થાય, કોઈ મશીન ઉપર તમે વધારે ભાર મૂકી દો તો પછી શું થાય, મશીન ખરાબ થઈ જાય, વહેલું ખરાબ થઈ જાય. શું થાય, જે મશીન રેગ્યુલર ચાલવાનું હોય એ મશીન શું થાય, વહેલું ખરાબ થઈ જાય. એટલે કુદરતી તમારો કોળિયો પણ એ રીતનું કુદરત નક્કી કરે છે, એટલું જ તમારા હાથમાં આવે એટલું જ એમાં. દરેક મશીનની કેપેસિટી અલગ અલગ હોય પાછી, સમજાય ને? તો કીડી હોય તો એને એટલું હોય, હાથી હોય તો એને એટલું બધું મોટું હોય. દરેકના કોળિયા અલગ અલગ હોય, તારો કોળિયો અલગ હોય, મમ્મીનો કોળિયો અલગ હોય, ભાઈનો અલગ હોય, બીજા બધાના અલગ અલગ હોય. જે પ્રમાણે અંદરની સિસ્ટમ હોય ને એ પ્રમાણે હાથમાં એટલું હાથમાં લઈ અને ખાવાની સિસ્ટમ હોય છે, સમજાય ને? એટલે ખાસ એ રીતનું. અને ખાસ બીજું શું હતું તો કે સાયન્સમાં બી કીધું છે કે બને તો ઉભા ઉભા નહીં ખાવાનું. શું કીધું છે? ઉભા ઉભા નહીં ખાવાનું. અત્યારે ખબર ના પડે આપણને, પણ લાંબે ગાળે એની બહુ જ ખરાબ અસરો હોય છે. બધી અંદરની બધી સિસ્ટમ ડેમેજ કરતું હોય છે. એટલે કંઈ પણ આપણે જમવા બેસીએ તો બેસીને જમવાનું, શું કરવાનું, એક ટેબલ પર બેસી અને ત્યાં આગળ બેસીને પછી જમી લેવાનું. એને સારામાં સારી રીત કીધી છે, ઉભા ઉભા ખવાય નહીં. ખ્યાલ આવી ગયો કોળિયો? કારણ કે અંદર જેની સિસ્ટમ જેટલું જરૂર હોય ને એટલું જ હાથમાં આવે, પછી એમ કરતા કરતા જાય અંદર. દીપકાનંદજી દેવમ. હા ઓકે દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. તમે લોકો ભૂલ રહેલી છે કે નથી? ગુસ્સે થાય કે ગુસ્સે થવું જોઈએ? ના થવું જોઈએ. ભૂલ હોય તો ના થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. પાકું? હા. પણ બીજા બીજા કોઈ ગુસ્સે થાય તો ગમે તમારા પર? ચોક્કસ નહીં ગમે. તો હવે છે ને દાદા એક બહુ સરસ વાત કરી છે અહિયાં, કે આપણાથી ભૂલ થાય છે, આપણે દાદાને પ્રાર્થના કરીએ છે અને છતાં આપણે ભૂલ કરીએ છીએ, એટલે દાદાને સિન્સિયર નથી રહેતા. તમારે ઘરે અરીસો છે? બધાના ઘરે છે. અરીસા પાસે જઈને ખુરશી લઈને બેસજો અને તમે જે દાદાને પ્રાર્થના કરી છે અને ફોલો નથી કરી, સિન્સિયર નથી રહ્યા,
તે માટે તમે પોતાની જાતને ઠપકો આપજો. અપાશે? તમારા પોતા પર ગુસ્સો કરાશે? હા કરાશે. પ્રહરથી પણ કરાશે? સાચું કે છે? પ્રહર સાચું કે છે? પણ તું તો આટલો સ્માર્ટ છે તો હે તું કરશે? હા પ્રહર થાય છે પણ. હા એટલે અમાર દાદા એમ કીધું કે હું ભગવાન મારી અંદર જે ભગવાન ખુલ્લા થયા દાદા ભગવાન તે આ રીતે થયા, મારી ભૂલની મેં માફી માંગી, માફી માંગવાનું ચૂક્યો નહીં, અને તેમ છતાં એવું થયું, મારી જાતને જ ખૂબ વડ્યો છું એટલે મારી જાત ઉપર જ બહુ ગુસ્સે થયો છું. હવે આપણે આપણી જાત ઉપર ગુસ્સે થઈએ આપણી ભૂલ પર તો પછી બીજાના પર ગુસ્સે થવાનો વારો આવે? કારણ કે આપણે જ ભૂલવાળા હોઈએ અને આપણે આપણી જાતને જ ગુસ્સે થઈએ તો પછી બીજા કોઈ કહેશે તમને તો તમે કહેજો તમારી વાત સાચી છે, મારી ભૂલ છે એમ કરીને ગુસ્સે નહીં થાવ, તમે તરત સ્વીકાર કરી લેશો. આ બહુ મોટી વાત કીધી છે દાદાએ, કીધું કે ભગવાન થવાનો રસ્તો જ આ છે. સમજાયું? બોલો. હવે આ રીતે આપણે રહીએ તો બીજું શું કીધું છે કે આપણને એમ લાગે છે ને કે હું તો સાચો છું. હવે જો આપણે સાચા હોઈએ તો આપણને કોઈ વડે? સાચા ને કોઈ દિવસ કોઈ વડે? અને સમજો તમે સાચા છો અને તોય કોઈ તમને વડે તો તમને અસર થવી જોઈએ? આપણે ભૂલ કરી છે આપણને કોઈ વડે છે તો આપણને ગમતું નથી, જાણે આપણે ડાયા હોઈએ એવી રીતે. સમજાયું? એટલે કોઈ વડે ને એટલે આપણે તરત સમજી જવું, ઓય દાદા ભગવાન ભૂલ થઈ, ભૂલ થઈ એટલે તરત કાન પકડી લેવાના. કાન પકડી લેવાનો મતલબ શું થાય? ભૂલનો સ્વીકાર કરવાનો. તરત ભૂલનો સ્વીકાર, પછી ગુસ્સો નહીં આવે. દાદાએ આખા જગતને નિર્દોષ જોયું અને આપણે બધાને દોષિત જોઈએ છે અને આપણે ડાયા છે એવું લાગે જ નહીં. અને આપણે ડાયા હોય તો આપણને કોઈ ગુસ્સે થાય નહીં, આપણને કોઈ વડે નહીં, એવું ખરું રજની દાદા? હા, કોઈ ગુસ્સે ના કરે. હસમુખ કાકા આપણી ભૂલ હોય તો, આપણી ભૂલ હોય તો જ વડે ને કોઈ? તો જ વડે. દાદા નો દાખલો છે ને, 500 રૂપિયા નું ઇનામ રાખેલું. બોલો, આવું છે? ખુશી તારે શું કેવું છે? હા, જય સચ્ચિદાનંદ. દીપક દાદા, તમે એક સત્સંગમાં કહેલું ને કે હરીસામે પહેલા એમ કહેવાનું કે ખુશલી અને પછી થોડી વાર રહીને ખુશી બેન કરીને વાત કરવાની, એવી રીતે મેં એક દિવસ કહેલું. અરે વાહ, તો કેવું લાગ્યું તું? એનું પરિણામ તો સારું આવ્યું તું. એટલે આપણે દાદાએ શું કીધું કે આપણે આપણી જાતે જ વાત કરી લેવાની અને આપણે આપણી જાતને ઠપકો આપવાનો, અને સારું કરેલું હોય તો આમ થાબડવાના હોય, બહુ સારું, તમે આટલું સારું કર્યું હોય તો મને બહુ ગમ્યું, પણ આજે આ ભૂલ કરો છો ને તે હું બિલકુલ ચલાવી નહીં લઉં. દાદાને પ્રાર્થના કરીને પણ તમે દાદાને સિન્સિયર નથી રહેતા, એ તો બિલકુલ ચલાવી નહીં લેવાય કે ચલાવી લેવાય? જો તમે આવી રીતે કરશો ને તો તમારા પપ્પા મમ્મી ખુશ, તમારા ભાઈ બહેનો ખુશ અને અંદરના દાદા ભગવાન તો ખૂબ ખુશ, આશીર્વાદ અને તમારા પર વિશેષ કૃપા વરસાવશે. ચાલશે? એ આપણી પ્રાર્થના છે ને કે હું કયા વ્યક્તિત્વનો માણસ? સર્વોત્તમ વ્યક્તિત્વનો માણસ બની જવા છે, કારણ કે દાદાની કૃપા ને આશીર્વાદ મળે એટલે પછી શું ના થાય. સમજાયું? તમે આટલા બધા ડાયા છો મને ખબર જ નથી. બોલો સતી દાદા. બહુ બહુ ડાયા છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કાલે નમ્યા નો
પ્રાર્થના છે અને કાલે શુક્રવાર છે એટલે ત્રણેય નબળાઈઓનું સરેરાશ કાઢવાનું કેટલા પર્સન્ટ આવ્યા અને હજી શું કરવાનું બાકી છે કાલનો જણાવજો. ઓકે, જય સચ્ચિદાનંદ. દીદી હોમવર્કમાં ક્લેરિફાય કરજે. હા, હોમવર્કમાં ક્લેરિફાય કરજે પર્સન્ટેજ લખવાનું. હે, હા, એટલે બધાને આઈડિયા. હા, બધા મ્યુટ કરી દેજો. ઓકે, કશ્યપભાઈ. ચોખ્ખી બવાઈ છે લોક ફજે તો, આનું થોડો અર્થ સમજાવો. જે જુદું વર્તે છે ચોખ્ખી ભવાય છે લોક ફજે તો. લોક ફજે તો એટલે લોકો ની અંદર ફજે તો એટલે શું કેવાય એને, આપડે હાસ્ય પાત્ર બની આપડે. શું કે જેનું જુદું જુદું છે. અને આ પંચમારાનું મોટા મોટી નિશાની શું છે તો કે મનમાં જેવું હોય અને વાણીમાં બી અલગ હોય. સમજાય ને, એટલે કે મનમાં કઈક વિચારે અને મોઢેથી કઈક બોલે તો કે એના દ્વારા શું થાય તો કે લોક પજે તો થઈ જાય. શું થઈ જાય? ડ્રામામાં ના, પણ ડ્રામા થી પેલું જે ગામડામાં એમાં ભવાઈઓ થતી હોય છે. કેવું છે એટલે ભર જે ચોગાન હોય ને ગામની અંદર ચોરાની વચ્ચે એ લોકો બધું ડ્રામા કરે એવું છે. એ તો કે આ એવું થઈ જાય આપણું કે લોકો ગામની વચ્ચે લોક ફજે તો તમારો થઈ જાય એમ. સમજાય ને, એટલે ગામની આખા જગતની વચ્ચે તમારો બદનામી થઈ જાય એમ. અચ્છા, બદનામી થઈ જાય લોકનાટ્ય. એટલે ગામની અંદર બધા ગામના લોકો ભેગા થાય અને ત્યાં આગળ આ લોકો એવું ડ્રામા કરે. અને એ વાત શું ભવાઈમાં જનરલી લેડીઝ હોતા નહીં, એટલે જેન્ટ્સ હોય ને એ જ બધા લેડીઝ બનીને ડ્રામા કરતા હોય એવું છે. એટલે પછી એની અંદર બધું હાસ્ય પાત્ર બધા થતું હોય છે અલગ 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 કરીને. અને બધું ભવાય કે એવું છે, એટલે આખા ગામની વચ્ચે ભજવાય. એટલે કે જો તમે આવું મનમાં અને મોઢે અલગ અલગ વર્તો તો કે આ જગતની અંદર તમે બધા લોકોની અંદર, જગતના લોકોની અંદર તમે એટલે
આસી પાત્રે મતલબ બદનામ થઈ જશે એમ. અચ્છા એવું રીતે એમ સમજાય છે એવું છે. એટલે ભવાઈને માટે એમ કીધું કે જે બધો ભવાડો થયેલો ને જીવન વ્યવહારમાં એને લોકો નાટ્ય રૂપે ભજવે છે અને લોકોની તરફ સમક્ષ મૂકે છે જાગૃત કરવા માટે. એવું ના કરશો કરી મતલબ આ મોડું અને માનને વર્તો છે. જો સસ્મુખાનંદજી કીધું કે આ લોકસાઈના પાત્ર બની જાવું તો આપ શું કહેવા ફરીથી બોલજો. સેમ સેમ એટલે આપણે મનમાં કહીએ કે જવા દો ને આમાં કશી ભરકર ઠેકાણું નથી ને આપણે કે ના તમે બહુ સારા છો એમ કરી. પણ એ પોઝિટિવલી નથી બોલતા, પોતાનું ઢાંકવા માટે બોલે છે. ઢાંકવા માટે. અને આગળ પછીના પેરાગ્રાફમાં છે સ્વાર્થ બુદ્ધિના ડખાને ગૂંચતી ક્લેશનું કારણ આગ્રહ મનનો. તો આ આગ્રહ જો છે આ બુદ્ધિનો છે આ મન કે મનનો મનથી બને આગ્રહ ક્લેશનું કારણ આગ્રહ મનનો. તો આગ્રહ મનથી થાય છે કે બુદ્ધિની થાય છે આગ્રહ? મારી સમજણ પ્રમાણે મનનો હોય છે. બુદ્ધિ તો બુદ્ધિનું કામ શું છે કે તમને સાચું અને ખોટું બતાડવાનું કામ બુદ્ધિનું હોય છે કે આમાં આટલો ફાયદો છે આમાં નુકસાન છે. પણ આગ્રહ એ કઈ પણ વસ્તુની એક પકડ હોય, આપણી ગાંઠ મોટી થઈ ગઈ હોય કે આ વસ્તુ આમ જ છે તો કે એના આધારે મનનો આગ્રહ હોય છે. કઈ પણ વસ્તુનો આગ્રહ મનનો લખ્યું છે ને આખો અંદર ક્લેશનું કારણ આગ્રહ મનનો. એટલે કંઈ પણ વસ્તુનો આગ્રહ થઈ જાય તો કે એ ક્લેશનું કારણ થઈ જતું હોય છે. શું થતું હોય છે કે સત્યનો પણ આગ્રહ થઈ જાય તો એ શું થઈ જાય અંતે ક્લેશનું કારણ થઈ જતું હોય છે. સમજાય ને? કંઈ પણ વસ્તુનો આગ્રહ થઈ ગયો એ પોઈઝન થઈ જાય. દાદા ભગવાન એવું કહેતા હતા કે જ્યારે કંઈ પણ વસ્તુનો આગ્રહ તમારી અંદર આવી જાય તો કે ક્લેશનું કારણ થઈ જાય. અને આગ્રહ શેના આધારે છે તો કે મનના આધારે, કે આ સાચું જ છે એના આધારે આગ્રહ થતો હોય છે. આગ્રહમાં વિચાર આવે કે ડિસિઝન હોય મન વિચાર? આપણે જે માનેલું એ જ વસ્તુ સાચું છે એવી એક ગાંઠ અંદર હોય છે, પડી જાય છે આપણે. તો હું જે માનું છું એ જ સાચું છે અને વસ્તુ અને આપણી જે સમજણ છે એના આધારે એ વસ્તુ આપણે સાચી ઠેરવવા જઈએ છે. ગાંઠ પડી જાય બુદ્ધિ તમને અલગ અલગ એ ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી હોતી પણ તમને એની પ્લસ માઇનસ પાસા બતાડે. પણ ડાયરેક્ટ ઇન્વોલ્વ મનનું જ હોય છે કે ભાઈ આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે. સમજાય ને? કારણ કે મનની અંદર એવી ગાંઠો આપણે પડેલી હોય છે અને એ ગાંઠોને જયારે પોષણ ના મળે બરોબર છે ત્યારે એ ગાંઠો એ કરાવવા જતી હોય છે અલગ 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 રીતે. આમ કરો, આમ કરો, આમ કરો એમ કરીને જાતનો આગ્રહ આપણી અંદર ઉભો થઈ જતો હોય છે કે આમ જ સાચું છે, આમ જ સાચું છે. કઈ પણ આપણી માન્યતા હોય અને એ પ્રમાણે જો ના થાય તો આપણને પછી ગુસ્સો આવતો થાય છે ધીરે 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 કરીને. એટલે ક્લેશનું કારણ થવા માંડે છે પછી. સમજાય ને? તો જયારે બુદ્ધિ પણ ઇન્વોલ્વ હોય તો ચીકણી થઈ જશે એવી મને સમજ. ના, દાખલા તરીકે તમને એક વસ્તુ નાનું ઉદાહરણ આપું કે સમજો આપણે કોઈ પણ વસ્તુ સમજો તમે ભણેલા હોય કે આપણે ફેક્ટરી કરી હોય બરોબર છે. તો આપણે ફેક્ટરી કરી હોય ત્યારે આપણે રોજના સવાર 8 વાગ્યાથી જઈને સાંજે 5 વાગે ઘરે આવતા હોય છે, સાંજે 8 વાગે ઘરે આવતા હોઈએ બરોબર છે. એટલે આપણે એની પરથી આપણને એમ થઈએ કે જો આપણે ફેક્ટરી ચલાવી હોય કે કંઈ પણ વસ્તુ ચલાવી હોય તો આ પ્રમાણે ચાલે. હવે એ જ વારસો આપણે છોકરાના હાથમાં આવ્યો. હવે છોકરો શું કરતો હોય કે ઘરે જ બેઠો હોય અને ઘરે બેઠો બેઠો એ બધું ઓપરેટ કરતો હોય. પણ આપણને અંદર શું માન્યતા પડી છે કે ભાઈ આટલા કલાક તમે ઓફિસે નહીં જાઓ તો તમે કશું કમાશો નહીં. સમજાય ને? એ પાછલા જ્ઞાનના આધારે આપણને એવું થઈ જાય. એટલે એ વસ્તુ આપણને શું થયું ધીરે 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 આપણે એને કહેવા મળે કે તું ઓફિસ જા, તું ઓફિસ જા, ઓફિસ જા, કેમ નથી જતો, કેમ જતો. એટલે આપણે એને ધીરે ધીરે શું કરીએ એને વારે ઘડે કહેવા મળે કે તું આમ કર, તું આમ કર, આમ કર. એ ના કરે એટલે પછી ધીરે ધીરે એના એ વસ્તુનો આપણે આગ્રહ થયો કે ભાઈ તું 8 થી 5 ઓફિસ નહીં જવું તો આ ફેક્ટરી કે ઓફિસ તારી ચાલશે નહીં. એવું થાય છે કે નથી જતું આપણે? સમજાય ને? તો કે એ વસ્તુનો જે આપણે અનુભવ કરેલો છે
એ જ અનુભવ આપણે પેલા બીજા ઉપર આપણે શું કરીએ છે એ જ વસ્તુ એની પર એક કરવા માંગે છે, ભાઈ આ હું આ પ્રમાણે જીવ્યો છું અને હું આ પ્રમાણે ચાલ્યો છું એટલે મને આ પ્રાપ્ત થયું છે, તો આ પ્રમાણે નહીં ચાલું તો કે તને આ પ્રાપ્ત થશે નહીં. પણ ખરેખર કઈ પણ વસ્તુની પ્રાપ્તિ શેના આધારે છે તો કે પાપ અને પુણ્યના આધારે છે. શેના આધારે છે? પાપ પુણ્યના આધારે છે. હવે પુણ્ય વધારે લઈને આવ્યો હોય તો ઘરે બેઠા બેઠા પણ એટલું જેટલું આપણે 12 કલાકમાં કમાતા હોય એ પુણ્યના આધારે શું થાય તો કે 4 કલાકમાં પણ ઘરે બેઠા બેઠા એ કર્યા વગર કમાઈ શકતો હોય છે. પણ આપણી સમજણ શું છે કે ભાઈ તું આમ નહીં કરું તો આ ચાલશે નહીં, એટલે આપણી સમજણ એની પર આપણે બેસાડવા જઈએ છીએ. એટલે એનો ધીરે ધીરે વસ્તુનો આગ્રહ થતો જતો હોય છે. શું થતો જાય છે? આગ્રહ. જે વસ્તુમાંથી આપણે પસાર થતા હોઈએ એ વસ્તુનો ધીરે ધીરે એની પર આપણે આગ્રહ થતો જતો હોય છે, સમજાય ને? અને એ જ વસ્તુ ધીરે ધીરે ક્લેશનું કારણ થતું જ હોય છે. શું થતું હોય છે? ક્લેશનું કારણ થતું હોય છે. કઈ પણ વસ્તુ એટલે જેને વસ્તુનો આગ્રહ થઈ ગયો ને એ ક્લેશનું કારણ થઈ જાય. સામાન્ય ભાવે આપણે એને વાત કરાય બધી, પણ આગ્રહપૂર્વક કરીશું તો એ વસ્તુ ધીરે ધીરે શું થઈ જાય? પોઈઝન બનતી જતી હોય છે. એટલે બુદ્ધિ તો શું કરે? મન ના પ્રમાણે કામ કરે છે. એટલે શું મન મન ઉભું થાય બતાડે ને પછી બુદ્ધિ એને એનાલાઇઝ કરીને સોલ્યુશન આપે. પણ હવે બુદ્ધિ એ અહંકાર માંથી આવતો ભગવાનનો પ્રકાશ, એટલે એ બુદ્ધિ શું સ્વાર્થ કે પોતાના પક્ષે જ એને બધું કરવું છે, સાચી વાત ગૂંચાઈ જાય. એટલે દાદા કે અમારું મન કેવું છે, સમય સમય બદલાયા કરે, ગાંઠ ગાંઠ નથી. એટલે દાદાને નિર્ગ્રંથ કહેવાય છે. નિર્ગ્રંથના લીધે એમને આગ્રહ રહ્યો નથી. આપણને ગંઠાળ છે એટલે વારે વારે અને એ બાબતનો આપણને આગ્રહ થઈ જાય. સમજાય? તો આ ગાંઠ આ બુદ્ધિના દખાથી મન 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 આ મન તમને વારે ઘડી બતાડે એટલે પછી અને બુદ્ધિ સ્વાર્થ વાળી છે, નિષ્પક્ષ નથી, પાર્શિયલ નથી, પાર્શિયલ છે પોતાના માટે. એટલે પછી એ શું કરે? ડખા કર્યા કરે, ગુચવ્યા કરે, પઝલ કર્યા કરે, કારણ કે એને પોતાનો લાભ કરવો છે ને. આ તો ગૂંચ પડી જાય. હા, ઓકે. નહીં, ગૂંચ પાડે કારણ કે પછી એને પોતાનું કરવું છે ને. હા, ગૂંચ પાડે. હા, બરાબર બરાબર. અથવા છેલ્લું પૂછું, આ થર્ડ લાસ્ટ પેરાગ્રાફમાં થોડું નીચે જાઓ. પહેલી જ વારકુ દારૂ જો ટેવ્યો તો ટેવ પડતો જ ચડશે જ આવરત. ટેવ એટલે કુટેવ, કુટેવ ના પહેલી જ વારકુ દારૂ જે જો ટેવ્યો કટેવ એટલે કુટેવ ના કટેવ કટેવ એટલે કુટેવ કુટેવ ના અર્થમાં આવે. શું કરે જી? હા બોલો. પેલું વાર કટેવ એટલે વારે ઘડી એને એના વગર ચાલે નહી. કટેવ એટલે કુટેવ ના. હા, કુટેવ કેવાય એટલે સારી ટેવ ના કેવાય એમ. કુટેવ તો આવરણ પડી જશે એ કેવા માંગે છે. પેલું વાર જો દારૂ જો ટેવ્યો એટલે એક વાર જો તમે એ ટેવ્યો એટલે ટેવ્યો એટલે શું કેવાય? આદત પડી જાય. પછી આદત પડી જાય. લીધો તમે? હા જી. અને આવું જો કીધું તો એને પુષ્ટિ મળી જાય, આવું તો ચાલે એમ કહીએ તો એને પાછો પુષ્ટિ મળી જાય કે ભાઈ આ બરોબર છે. પુષ્ટિ મળી જાય. હા બરોબર. એક વાર જો તમે પીધો તો એની કટેવ પડી જશે ધીરે ધીરે. અને કટેવ પડે એટલે એને આવરણ આવતું જાય. શું થતું જાય? એનું આવરણ આવતું જાય એટલે પછી એને એના વગર ચાલે નહીં. કઈ પણ જાય તો તરત એ વસ્તુ એની પાછળ હોતો જ હોય. સમજાય? આવરણ આવી જાય અને એ સિવાય એ વસ્તુ સિવાય એને બીજું કશું દેખાય નહીં. એટલે આવું અલગ અલગ ઘણા પ્રકારના બધા આવરણો હોય છે. સમજાય? એવું એક મોટામાં મોટું આવરણ જે અત્યારે આપણે રિલેટિવ જગતમાં જોઈએ સમાજમાં
તો ક્યાંક દારૂ એક મોટા મોટું આવરણ છે, એક વાર જો એને આદત પડી ગઈ તો પછી તે ચાલે જ રાખશે પછી. અને આવું તો પાછા કે બી ખરાબ બધા ફ્રેન્ડની વચ્ચે, આવું ક્યારેક ક્યારેક તો બહુ વાંધો નહીં એવું બોલે એટલે એને કેટલાય પોષણ મળી જાય, કેટલાય અવતારો સુધી એનું એનું પોષણ મળી જાય કે જાય નહીં પછી જલ્દી, એ કાઢવા જાય તો એ જાય નહીં. એટલે બુદ્ધિ વકીલાત એ અહમનું રક્ષણ એવું છે, એટલે બુદ્ધિ એને વકીલાત કરે. હા બરોબર છે, બરોબર છે, સમજાય ને એવું છે. એટલે આવું કઈ પણ જાતની કટેવ હોય તો દાદા ભગવાન કે અમને કોઈ સિગરેટ પીતા જુએ એટલે કોઈ કે તરત જ બધા સભાની વચ્ચે કે અમારી ખુલ્લી નબળાઈ છે. શું કે દાદા ક્યારે એમને પોતાની વસ્તુનું રક્ષણ નથી કર્યું, પોતે જ્ઞાની પુરુષ હતા તે છતાં એમના તો દરેક ફોલોઅર એ જે કે એમ કરે એમ હતા, પણ તે છતાં પણ એમને ક્યારે પોતાની એક નબળાઈનું ક્યારે પણ રક્ષણ કર્યું નથી. એના આધારે શું થયું કે આપોઆપ એ નબળાઈ નીકળી ગઈ, સમજાય ને દાદા. એમ કે અમારી આ ખુલ્લી નબળાઈ છે, એમને જયારે એમને જ્ઞાન નતું ત્યારે પણ એમની ઓફિસમાં આવે તો એક બાકડો હતો તો દાદા કહેતા હતા કે આ બાકડો અમે પેલા એમને ત્યાંથી ચોરીને લઈને આવેલા છે, જે હતું એ ત્યારે છુપાવ્યું નથી એમને, જો છુપાયું તો એ વસ્તુ પછી ધીરે ધીરે ક્યારેય નીકળે નહીં, જાહેર કરો તો એ ધીરે ધીરે નીકળી જતી જાય. બરાબર છે દીપાનંદજી, ધન્યવાદ, જય સચ્ચિ. દીપકાનંદજી સાહેબ આ છે ને બુક નંબર B6 પાનું નંબર 13 29 10 73 73 મુંબઈ, અને નીચે આપણું પેજ 6 of 43. દાદા ભગવાન કે છે કે આપણો વ્યવહાર તો વૈરાગ્ય વાળાની જરૂર નથી પણ આઈડિયલ હોવો જોઈએ, બધાના હિસાબ ચૂકતે કર્યા પછી આપણને કોઈ લાલ વાવટો ધરે જ નહીં, આપણે તો બધા જ વ્યવહારમાં નવું વર્ષ ઉજવે એવું આપણે સારી રીતે ઉજવવાનો, તે લોકોએ ખુશ થઈ જાય. આમાં થોડુંક વ્યવહાર વિશે સમજાવો ને સાહેબજી. હેલો મુકેશ દીપકાનંદ, એક મિનિટ આપણો વ્યવહાર તો વૈરાગ્ય વાળો. હાજી, આપણો વ્યવહાર તો વૈરાગ્ય વાળાની જરૂર નથી પણ આઈડિયલ હોવો જોઈએ. તો કે ક્રમિક માર્ગ ની અંદર જો મોક્ષ માટેની જરૂર હોય તો કે પહેલા પહેલું એની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થવું જોઈએ સંસાર પ્રત્યે, સમજાય. તો આખો ક્રમિક માર્ગ ની અંદર પહેલા વૈરાગ્ય ઉત્પન્ન થાય અને પછી દીક્ષા ગ્રહણ કરે અને એક એક વસ્તુ છોડતા છોડતા આગળ નીકળે, બરોબર. પણ નથી, પણ આઈડિયલ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ તો કે આ આખો અક્રમ છે, તો કે અક્રમ ની અંદર કેવો હોવો જોઈએ વ્યવહાર, આઈડિયલ હોવો જોઈએ, લોક માને દરેક લોકો એને એક્સેપ્ટ કરે એ રીતનો હોવો જોઈએ.
બધાના હિસાબ ચૂકતે કર્યા પછી જ કર્યા પછી આપણને કોઈ લાલ કોઈ લાલ વાવટો ધરે જ નહીં આપણો. હા, તો કે આપણો વ્યવહાર કેવો જોઈએ? તો કે પહેલા પેલું કોઈને દુઃખ ના થાય, એ આઈડિયલ એટલે કેવો? તો કોઈને પણ દુઃખ ના થાય એ રીતનો. અને કોઈ આપણે લાલ વાવટો ધરે નહીં કે ભાઈ તમે ઉભા રહો, તમારા લીધે મારે આમ થયું છે, મારે આમ થયું છે, તો કેવો લાલ વાવટો ધરે નહીં. તો કે હવે આપણો આખો જે વ્યવહાર કરો એ કેવો આવી ગયો? આજ્ઞા દ્રષ્ટિ, આજ્ઞા પૂર્વક નો. તો કે સંભાવે નિકાલમાં તેમાં આવી ગયો. આઈડિયલ એટલે કેવો? તો કે સંભાવે નિકાલમાં જે કઈ પણ આવે છે એ શું છે? તો કે મારે ફાઇલો નો સંભાવે નિકાલ કરવો છે. એને પેલા એ કરીને એ ત્યાજવું નથી, પણ જે કઈ પણ આવે છે, જે પણ ઘરની ફાઇલો આવે, આજુબાજુ નો આવે, કોઈ પણ વ્યવહાર ના સગા સંબંધી નો આવે, તો કે ક્યારે પણ એ લાલ આવતો ઘરે નહીં. તો કે સંભાવે નિકાલ માટે આપણો આખો વ્યવહાર રહ્યો. લાલ આવતો ધરે જ નહીં. આપણે તો બધા જ વ્યવહારમાં નવું વર્ષ ઉજવે તેવું આપણે રીતે ઉજવવાનું કે લોકો ખુશ થઈ જાય. આપણે જનરલી કેવું હોય છે કે જે દિવાળી હોય, બેસતું વર્ષ હોય, ભાઈ બીજ હોય, એ પાંચ દિવસે નવું વર્ષ હોય છે. એ નવા વર્ષની અંદર આપણે સામાન્ય બી વ્યવહાર જોઈએ ને, તો કે એ કેવો હોય છે કે કોઈને દુઃખ થયો હોય નહીં. નવા વર્ષની અંદર સવારમાં પેલો સબરસ સબરસ કરતો આવે ને, તો આપણે કાઢીને શું કરીએ? પૈસા આપી દઈએ. પછી બીજું કોઈ એમ માગે ભાઈ લાવો આજે બોણીને 10 રૂપિયા આપો, તો આપણે નવા વર્ષ હોય તો આપે જ નથી આપતા, આપી દઈએ છીએ, આપી દઈએ. અને આડે દિવસે કોઈ માગે તો આપણું નવું વર્ષ છે, તો કે એ રીતે આપણે રહેવાનું કે એટલે લોકો ખુશ થઈ જાય. શું થઈ જાય? લોકો ખુશ થઈ જાય. પણ કોની માટે? તો કે જેને સંસારમાંથી રસ નથી અને મોક્ષ તરફ જેનું લક્ષ છે એ લોકો માટે છે. એના સંસારમાં રસ હોય એ લોકો તો બધું જે કરતા હોય એ પ્રમાણે કરે રાખવાનું. તો તમારે મોક્ષ જવું હોય તો કે તમે કાયમ નવું વર્ષ એમ ઉજવતા હોય. નવા વર્ષના દિવસે આખો તમે દિનચર્યા જોવો ને, તમારા નોકર હોય તો એને તમે બક્ષિસ આપો, એને મીઠાઈ આપો. અને આડા દિવસે ક્યારે આપીએ? ના, આડા દિવસે તો ક્યારે આપે ને? વધેલું હોય તો એને આપીએ. અને આ તો આપણે સ્પેશિયલ મીઠાઈ લઈને એને આપીએ કે ભલે તો આજે મીઠાઈ ખા. એવો વ્યવહાર આપણે એવો હોય છે કે લોકો ખુશ થઈ જાય, એવો વ્યવહાર રૂટિનમાં રાખી દેવાનો આપણે. એટલે કે તો લોકો ખુશ થઈ જાય. બારે આખું વર્ષ નવું વર્ષ છે એની જેમ જ રહેવાનું આપણે, લોકો ખુશ થઈ જાય એ રીતનું. જેમ આખા બેસતા વર્ષની દિવસનો આપણે વ્યવહાર જોઈશું ને એની જેમ જ રાખવાનું પછી કાયમ માટેનો. દોષ ના જોઈએ દિવસે, બેસતા વર્ષના દિવસે જોઈએ ને. બરોબર. આપણે જે કઈ નાના હોય મોટા હોય બધા પગે લાગે એકબીજાને, આ કરે તે કરે, ગમતા ના હોય તો હેપી ન્યુ યર કરે, આ કરે તે કરે, એ દિવસે લગભગ કોઈ બીજાના દોષ જોવે નહીં એ રીતનો આખો વ્યવહાર હોય છે. તો એવું આપણે આખું વર્ષ રાખી દેવાનું છે, તો કે ધીરે ધીરે કરીને આપણે મુક્ત થઈ જઈશું, એવું સમજાય છે. બીજું દીપક આનંદજી કઈ હોય તો કેજો આગળ. બહુ સરસ છે કે વ્યવહાર ત્યાગવાનો નથી, પણ એનો સહજ ત્યાગ થાય એવો આપણો અક્રમ વિજ્ઞાન છે. અને સાચો માર્ગ વિતરાગ થવાનો માર્ગ જ આ છે. પણ જેમને આ જ્ઞાન નથી મળ્યું એ લોકો શું કરે છે? તો વ્યવહારમાં પોતે જીવ ભાવે એક હોય, એટલે પોતે નીકળવા માટે વ્યવહારને ધક્કો મારે છે, એટલે એ રસ્તો અપનાવે છે. ત્યારે દાદા એ બહુ સરસ કીધું છે કે આપણો માર્ગ આઈડિયલ વ્યવહાર એટલે શું? કે જે વ્યવહાર આદર્શ હોય, જે વ્યવહારથી આપણા જે હિસાબ છે, ક્લેમ છે, તે બધા એટલે પૂરા થઈ જાય. કે કોઈ 15 નો આંકડો લઈને આવે તો આપણે 15 ના આંકડાથી એને ભાગી નાખીએ, એટલે વ્યવહાર બેલેન્સ કરે, સંભાવે નિકાલ કરે. અને સંભાવે નિકાલમાં સહજ ત્યાગ આપ્યો, બહુ જબરજસ્ત વાત કરી છે, બહુ જબરજસ્ત. એનાથી શું થાય? વ્યવહાર આદર્શ થાય, વ્યવહાર ભૂસાઈ જાય, વ્યવહાર મુક્ત થાય છે.
આપણને શું કીધું, જ્ઞાન મળ્યું એટલે તમારી મુક્તિ થઈ ગઈ, હવે વ્યવહારને કોણ મુક્ત કરશે? ત્યાગવાથી મુક્ત નથી થતો, પણ એ એક પ્રોસેસ છે કે જેનાથી પોતાનો અહંકાર શુદ્ધ કરે છે, અશુદ્ધ માંથી શુદ્ધ કરે છે, પણ એટલે શુદ્ધ થતો નથી, અશુભ માંથી શુભ કરે છે, શુભ કરે છે, અને શુભની પુણ્ય કમાતા 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 એ આગળ વધે છે. અરે વાહ, સરસ સરસ. એટલે આ બધું આપણને આજ્ઞામાં આપેલું છે, આજ્ઞામાં ચાલતું છે, બરોબર છે. દર વર્ષે સારી રીતે ઉજવીએ, એવો જ વ્યવહાર ઉજવવાનો છે હવે આપણે. નાનું પૂછું આગળ? પૂછો. હા જી સાહેબ. સાહેબ એની સામેના પાના પર છે સાહેબ, દીપકાનંદજી સાહેબ, પાનું 7 of 43. શું છે? હા હા, હું કહું એક મિનિટ. એમાં એવું આવ્યું છે, ઉપર છે, વચ્ચે છે, નીચે છે? ના, વચ્ચે છે, વચ્ચે છે. ઓકે. કે ઉપાદે એ મેલ છે, ત્યાં મેલ થી મેલ કાઢવાનો. આપણે અહીંયા છેલ્લું ઉપાદાન થાય ત્યારે અહંકાર અને મમતાનું અપાદાન થાય. અહંકાર અને મમતાનું સ્થાન છે એ ભ્રાંતિ છે, પણ તે ભૂલ છે. જો અહંકાર અને મમતાનું સ્થાન સ્વક્ષેત્રમાં આવી જાય તો કશો જ વાંધો નથી. ઉપાદાન પ્રાપ્ત કરવા માટે ઉપાદેય છે. હા હા, એટલે ઉપાદાન એટલે લાયકાત મેળવવાની, જ્ઞાન માટેની, જ્ઞાની માટેની. હા જી. હા, પણ એ જે ઉપાદે પ્રાપ્ત કરવાનો જે છે એના માટે એમ કીધું, એટલે તમારો અહંકાર ખરાબ છે એટલે અશુદ્ધ છે, તો તેને ચોખ્ખો કરવાનો પ્રયત્ન છે ક્રમમાં. હા, ક્રમમાં. હા, એટલે એ શું કરે છે તો કે જેમ આપણે કહે કે ડાઘ લાગેલો છે તો આપણે સાબુ લગાડીએ, પણ ડાગ નીકળી જાય છે, પણ સાબુ એનો શું કહેવાય, એનો પાસ છોડી જાય છે. બરાબર છે? એટલે એ રીતે મેલ છે એને મેલ, આને સામાન્ય રીતે બહાર વાળા કોઈ આ સાંભળે ને તો એ ગુસ્સે થાય કે આ શું વાત કરે છે. પણ આમાં દાદાએ શું કીધું કે આત્મા ખુલ્લો કરવો છે તો એને કર્મ રહિત કેમ કરીને થાય એનો રસ્તો છે. આ કાળમાં કર્મ રહિત થઈ શકાતું નથી, કારણ કે મન વચન કાયની એકતા નથી, એટલે ક્રમ ચાલે એમ નથી. ક્રમ ચાલે એમ નથી, એટલે ઉપાધિ પ્રાપ્ત કરવા જાય છે તો એ મેલ છોડે છે, એમ કે છે. એ મેલને પણ કાઢવાનો રહે છે. એટલે કીધું આપણે અહીં, એટલે અક્રમ વિજ્ઞાનમાં એ આ જે કૃપાનો જે માર્ગ ખુલ્લો થયો છે, અને દાદાએ એની માટે બહુ સરસ સ્પષ્ટતા એમ પણ કરી છે કે અક્રમ વિજ્ઞાનથી ક્રમ બધો સરખો થઈ જશે. ક્રમ કામ કરે, કળિયુગમાં ક્રમ કામ કરે એવો સરસ થઈ જશે, અને લોકોને લાભદાયી થશે. બધા ધર્મો સમજણ સાથે એ કામ કરે એવા થઈ જશે. એટલે કે છેલ્લું ઉપાદાન થાય ત્યારે અહંકાર અને મમતાનું અપાદાન થાય. અપાદાન એટલે ખરી પડવું, ખાલી પડવું. એટલે અહીં અહીં એમ કીધું, એટલે અક્રમ વિજ્ઞાનમાં કૃપાથી છેલ્લું ઉપાદાન પ્રાપ્ત થાય છે, આત્મા આત્મા મળી જાય છે, કે જેનાથી અહંકાર હું અને મારું બંનેનું અપાદાન થઈ જાય છે, એટલે એ નિવૃત્ત થઈ જાય છે, ખરી પડે છે. અહંકાર અને મમતાનું સ્થાન છે તે ભ્રાંતિ છે, એટલે જ્યાં અહંકાર અને મમતા છે ત્યાં ભ્રાંતિ છે, એ ક્યારે જતી નથી. પણ અહીં અક્રમ વિજ્ઞાનમાં કૃપાથી, દાદા ભગવાનની કૃપાથી એ ગયું બધાનું, પણ તે ભૂલ છે એનું સ્થાન. જો અહંકાર અને મમતાનું સ્થાન સ્વક્ષેત્રમાં આવી જાય તો કશું જ વાંધો નથી. એટલે
પોતે હું શુદ્ધાત્મા અને મારા ગુણો દ્રવ્ય ગુણ અવસ્થા મારા, શુદ્ધાત્મા દ્રવ્ય મારું, શુદ્ધાત્મા દ્રવ્યના ગુણો મારા, શુદ્ધાત્મા દ્રવ્યના ગુણોની અવસ્થા મારી, તો કે એ પોતે અહંકાર અને મમતા આય અને માય તમારું સ્વક્ષેત્રમાં આવી ગયું, સ્વક્ષેત્રમાં આવી ગયું છે અને પર ક્ષેત્રને પર સ્વરૂપે જાણે છે, ઓળખે છે, સમજે છે અને એમાં એકાકાર થતા નથી, એટલે એનું પરિણામ આપીને ખરી પડે. સરસ સરસ. એ આજ નતું સમજાતું ગીતાબેન ને કે આ સ્વક્ષેત્રમાં મમતા, હું શુદ્ધાત્મા છું અને મારું દ્રવ્ય, શુદ્ધાત્મા દ્રવ્ય મારું, શુદ્ધાત્મા નું ગુણો એ મારા અને શુદ્ધાત્મા ના દ્રવ્ય ના ગુણો ની અવસ્થા મારી, હા એ બધા મારા, એટલે દ્રવ્ય ગુણ અવસ્થા શુદ્ધાત્મા ના પક્ષ ના થઈ જાય એ મારા, એકદમ સર. બહુ સરસ સમજણ મળી સાહેબજી, બહુ આવતા રહેજો. કૃષ્ણ કોન્ફિડન્ટલી બોલો પેલા, પછી હું બોલું. સૂજ પ્રજ્ઞા અને જાગૃતિમાં શું રિલેશન છે? એક એક કરો ને પહેલા, સૂજ એટલે શું સમજાવો? સૂજ એટલે આપણે અનંત અવતારોની સમજણ જે છે એ સૂજ સ્વરૂપે કામ કરે છે. પ્રજ્ઞા તો એટલે એક જ્ઞાન મળ્યા પછી પ્રાપ્ત થાય, જ્ઞાન મળ્યા પછી. અને જાગૃતિ એટલે શું છે? તો કે એ આપણે જે ઉપયોગ છે શુદ્ધાત્માનો ઉપયોગ, એ આપણે ક્યાં વાપરીએ છીએ એ જાગૃતિ. એ ત્રણ વસ્તુ અલગ અલગ છે. પ્રજ્ઞા એટલે જે આપણે આત્મ પક્ષે કામ કરે છે એ આખી પ્રજ્ઞા શક્તિ છે. પણ અને સૂજ તો કે આપણી એક સમજણ બધી ભેગી થતી 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 એક સૂજમાં પરિણામ જ. એટલે કોઈ કામ એવું હોય કે સૂજ વાળો હોય તો કેટલી બી આંટી હોય કે તરત ને એને સૂજ પડે કામમાં. અને આપણે અમુક જોઈતો હોય કે અમુક કામ આપણને આમ ખબર જ ના પડે, આપણે જોતા હોય આપણી સામેથી થતું હોય પણ એ સૂજ પડે નહીં. ખ્યાલ એ સમજણ એટલે આપણે એને શું કહેવાય કે છે ને આમાં મને સૂજ નથી પડતી, એટલે એ સાઈડ આપણે લાઈટ ના પડે. છે વ્યવહારનો જ લાઈટ, પણ એ વસ્તુનું આપણે લાઈટ ના પડે. પ્રજ્ઞા આખી આત્મા બાજુની થઈ એવું છે શુદ્ધાત્મા સ્વરૂપ. અને જાગૃતિ એ એના ભાગમાં લાઈટ ખુલ્લી કરે, આટલી સમજણ પડે દીપક આનંદજી. બીજી આગળ વાત કરો. જો આટલું થયું ને તો આ તમારા માટે બહુ સારો સ્વાધ્યાય થશે. એટલે કઈ ડરવાની જરૂર નથી, આ તો આપણી ફિલ્ડ છે. બહુ સરસ કે પોતાનું એ કામ થાય ને સામાનનું એ કામ થાય. બોલો કૃષ્ણાબેન. હા, એમાં મને ક્વેશ્ચન આ રીતે થયો કે જે રિસર્ચ થાય છે રિલેટિવ માં ને બધામાં શું થાય છે? રિસર્ચ કરે છે, કઈક નવી વસ્તુ ઇન્વેસ્ટ કરે તો એમાં પણ સૂજ પડે ત્યારે થાય છે. અને આપણે જ્ઞાનમાં પણ કઈ કોઈ અસર થતી હોય ને, કઈ આપણે જ્ઞાન પાંચ આજ્ઞા ગોઠવીએ અને અમુક વખત ત્યાં પણ સૂજ પડતી હોય, તો એ સૂજમાં ને આ સૂજમાં શું ફરક છે? પેલી સૂજ બહાર કામ કરે છે, આ સૂજ અંદર કામ કરે છે. બરાબર. એટલે અંદર અંદરના વિઝન ખુલે અને આ આપણને છેક લગી લઈ જાય ત્યારે બહારની લિમિટેશન છે. અને બહારની કારણ કે એ લોકોનો આશય શું છે, એ લોકોનો આશય કેન્દ્ર સેન્ટર એ લોકોનું શું છે ખબર છે? મની, રાઈટ, ફેમ, રાઈટ, અમારી નામ ના થાય, અમે આ કર્યું, અને કેન્દ્રમાં એના કરતા પણ ઉપર પૈસા, રાઈટ.
ત્યારે અહીંયા જે છે હેતુ શું છે, છૂટવાનો, મુક્ત થવાનો, રાઈટ. અને આ હેતુ એ કરીને આપણે આ સત્સંગને બધું સાંભળીએ છીએ ને, બરાબર, એનાથી આ બધાનો અનુભવ સાંભળીએ છે, તેનાથી આપણી સૂઝ ખીલે છે, રાઈટ. એટલે સમજણ ખુલ્લી થાય, બુદ્ધિ પોઝિટિવ થતી જાય, બુદ્ધિ સમ્યક થતી જાય, અને એ પોઝિટિવ થયેલી સમ્યક થયેલી બુદ્ધિ સંભાવે નિકાલ કરવામાં હેલ્પફુલ થાય. ઓકે, બરાબર. જ્ઞાન તો બતાડે છે વસ્તુ શું, કે આ શુદ્ધાત્મા છે, અને એને આ વ્યવહારની સમજણ આપે કે આ બધું વ્યવસ્થિત છે, રાઈટ. અને પછી જ્યારે આપણે એને જોઈએ અને પાછળ શુદ્ધાત્માની સમજણ છે, એટલે એઝ ઇટ ઇઝ પાછળ દ્રષ્ટિ છે, બરાબર, એટલે એનું દર્શન યથાર્થ થાય આપણને. દર્શન એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ આપણને સમજણ યથાર્થ રૂપે પડે. કારણ કે જેમ અરીસો છે તેમ આત્મા તત્વ સ્વરૂપે છે, તત્વના દર્શન કરે છે, બરાબર, કે તત્વના દર્શન કરે છે, એટલે એને અતિન્દ્રિય જ્ઞાન કીધું. અને આપણી ગૂંચ પડેલી છે ઇન્દ્રિય જ્ઞાન વાળા વ્યવહારમાં, રાઈટ. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એટલે ઇન્દ્રિય જ્ઞાન વાળા વ્યવહારમાં પણ એ દર્શન નિષ્પક્ષ હોવાના કારણે આપણને એ એક્ઝેક્ટ બતાડે કે આપણે ક્યાં ફસાયેલા છે, બરાબર છે. એટલે ત્યાં એ સૂઝ પડવાથી, કારણ કે આ કેવી છે, સૂઝ વસ્તુ કેવી છે કે પપ્પાની સમજણ છે, મમ્મીની સમજણ છે, બેનની સમજણ છે, આ જેટલા લોકોની સમજણ, સમજણનો મતલબ શું કે જે વસ્તુ એમને અનુભવમાં વર્તે છે, બરાબર, એ જ્યારે એમની હાજરી કે એમના શબ્દ નીકળે ને, ત્યારે એ સમજણ એની સાથે આવી જાય છે આપણને, બરાબર. એ સમજણ બળ રૂપે કામ કરે છે, એ સમજણ આપણને બળ આપે છે, એટલે એનાથી આપણી એટલે કે ને અંદર બત્તી સળગી જાય, ઓ હો આમ કરીને કહેવા જતા હતા. કાઢવું હોય તો નીકળે, નીકળવા માંડે. પ્રતિક્રમણ કરવું છે, કરવું જોઈએ, સમજાય છે, પણ પ્રતિક્રમણ થતા નથી, રાઈટ. પણ જયારે આવા અનુભવ સાંભળે ને, તો આપણા એ પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. સાચી વાત છે. એ કિંમત છે મહાત્માની. દ્રષ્ટિ પામેલા છે એટલે દ્રષ્ટિ પામાથી પ્રજ્ઞા ખુલ્લી થઈ. આત્માની શક્તિ છે કે જે સતત બુદ્ધિ સામે કામ કરે છે, આપણને જગાડે છે બુદ્ધિ સામે, એટલે અજ્ઞા સામે એલર્ટ કરે છે. અને એ જાગૃતિ જેને પૂછ્યું ને, એ જાગૃતિ શું છે તો કે આ પાપો ભસ્મીભૂત થવાથી આપણી એક અવેરનેસ ખુલ્લી થઈ, અવેરનેસ કરતા પણ એક એલર્ટનેસ, અને એલર્ટનેસ કરતા પણ એ એલર્ટનેસ ખરેખર ખુલ્લી થઈ છે, જે આપણને એક્ઝેક્ટનેસ તરફ લઈ જાય છે, પરફેક્શન તરફ લઈ જાય છે. અચ્છા, બરાબર. અને એ લાઇટ, એ જાગૃતિની લાઇટને આપણે ફોકસ કરીએ છીએ, વાપરીએ છીએ, એને ઉપયોગ કીધો. ઓકે, બરાબર. સમજાયું? એટલે એ જે એ પ્રકાશ જે ખુલ્લો થયો ને, એને આપણે ફોકસ કરીએ છીએ. વ્યવહારમાં સંભાવે નિકાલમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણને ખબર પડે, વ્યવહાર સમજાય. અચ્છા, રાઈટ. એટલે ઉપયોગની કિંમત છે. બરાબર. અને એ અનબાયસ્ડ છે. અચ્છા. એક પક્ષી નથી, રાઈટ. એટલે એના લીધે એ નિષ્પક્ષ રીતે બધાના દર્શન કરાવે, એટલે બધાના એવિડન્સ આપણને દેખાડે. જે દેખાતા નથી એના એવિડન્સ દેખાડે, ક્ષેત્રનું એવિડન્સ દેખાડે, સમયનું પણ એવિડન્સ દેખાડે. એટલે એ બધા એવિડન્સ આપણને સમજાતા ખબર પડે કે કાર્ય બન્યું. એનું એન્ડ રિઝલ્ટ શું, એન્ડ રિઝલ્ટ ફાઇનાલિટી શું, કે ભોગવટામાંથી પસાર થવાનું હતું, એટલે આ બધા સંજોગો ભેગા થયા. હુ ઇઝ રિસ્પોન્સિબલ? ભોગવનાર. બીજા બધા નિમિત્ત, બરાબર, બધા સંજોગો નિમિત્ત. નિમિત્ત એટલે નિર્દોષ, નિમિત્ત એટલે ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર.
એટલે પછી આપણને મજા આવે, ઓહો હો આપણે એકને જ પર દોષ દેતા હતા કે આમણે મારું બધું બગાડ્યું, એ નિમિત્ત રૂપે દેખાય. વન ઓફ ધ એવિડન્સ, નિમિત્ત એટલે વન ઓફ ધ એવિડન્સ, અને એમનામાં શુદ્ધાત્માના દર્શન થાય. એટલે શુદ્ધાત્માના દર્શન સાથે આ એવિડન્સ ઉપર આપણી આખી નજર જાય કે બધું ભેગું થઈને કાર્ય થયું, તો બધાનો ઇક્વલ પોર્શન છે. અને એક જણાને આપણે સોલ રિસ્પોન્સિબલ માનીએ, મનાવીએ, ઠરવીએ, તો કેટલો બધો દોષ કહેવાય. એટલે દાદાએ શું કીધું કે ભોગવનારની ભૂલ છે, ભોગવે તેની ભૂલ છે. કારણ કે જે મેં ભોગવવું પડ્યું, અસર થઈ, એની જ ભૂલ છે, તે હું નથી. એટલે આપણે જે ભોગવે છે એની જોડે રહીને એમને એમાંથી કાઢીએ છે. બરાબર. વ્યવહાર મુક્ત થાય છે. રાઈટ. વ્યવહાર એટલે કે આ મન વચન કાય જે પકડ પકડે છે, તો આ જ્ઞાનથી, આ સમજણથી પોતે મુક્ત થાય છે. બરાબર. અને એ મુક્ત થયા એટલી આપણી મુક્તિ થાય છે. બરાબર. એટલે જે અંતરાત્મા દશા જે આવરાયેલી છે આ બધી ભૂલો ઉભી છે માટે, એ અંતરાત્મા દશા ખુલ્લી થાય છે. બરાબર. એટલી આપણી યાત્રા પરમાત્મા તરફ જાય છે. અચ્છા. અને બહારનો વ્યવહાર મુક્ત થાય છે. અચ્છા. અને એટલે આપણું અંદર ટ્રેવલ થાય છે. અને એટલે બંને બાજુ બેનિફિટ થાય છે. રિલેટિવમાં ફ્રી થઈએ છે અને રિયલમાં વેલ એસ્ટેબ્લિશ થતા જઈએ છે. અચ્છા. બરાબર. એટલે એવું કે પ્રજ્ઞા છે એ એલર્ટ છે, એલર્ટ કરે છે અને ચેતવનારી છે. ચેતવનારી છે. અને જ્યારે નાના છોકરા હોય, તમે લોકો નાના હતા, પપ્પા મમ્મી ચેતવતા હતા ને? રાઈટ. કારણ કે એ લોકો ગાર્ડિયન તરીકે પાછળ હતા. બરાબર. એવી રીતે હવે પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાન સ્વરૂપે એ પ્રજ્ઞા શક્તિ ગાર્ડિયન તરીકે, જ્ઞાનની ગાર્ડિયન તરીકે આપણી પાછળ છે. બરાબર. હવે એ મજબૂત ક્યારે થાય? આપણે બુદ્ધિને મજબૂત કરીને આવેલા છે. બરાબર. એટલે આજે એ સંજોગોમાં બુદ્ધિ જ કામ કરી જાય, સ્પોન્ટેનિયસલી, ઇમ્પલ્સિવલી, ઓન ધ મોમેન્ટ એ જ કામ કરી જાય. સાચી વાત છે. અને જે ઊંધું દર્શન બતાડે આપણે એનો માર ખાઈએ, માર ખાવાથી પછી આપણે અંદરથી પછી સંજોગોનો ધક્કો ઓછો થાય, ત્યારે જ્ઞાન પ્રજ્ઞા શક્તિ કહે કે આ શું ઊંધું કર્યું. કારણ કે આપણો બુદ્ધિના પક્ષનો નિશ્ચય કામ કરી ગયો આગળનો, અજ્ઞાનતાનો. બરાબર. એટલે પ્રતિષ્ઠિત આત્મા એવો છે, તેમાં આપણે અંતરાત્મા દશાએ રિલેટિવના ભાગમાં નક્કી કરી દે મારે સંભાવી નિકાલ કરો છે, આજ્ઞામાં રહેવું છે. બરાબર. તો પ્રજ્ઞા જાગૃત થાય છે, પ્રજ્ઞાનું બળ વધે છે. પ્રજ્ઞાને આપણે નિશ્ચય કરીને સ્ટ્રોંગ કરવાની છે, કારણ કે આજ લગી બુદ્ધિને સ્ટ્રોંગ કરેલી છે. હવે બુદ્ધિનો આધાર જતો રહ્યો, એની સામે પ્રજ્ઞા ખુલ્લી થઈ, પણ હજી પક્ષ આપણો બુદ્ધિનો રહ્યો આગળનો જે છે તે લઈ આવેલા, તે ત્યાં આજે આપણે એ પક્ષને તોડીએ છે. બરાબર. આજ્ઞા પાળ, આજ્ઞાના લક્ષે ચાલીને. બરાબર. એટલે એ પ્રજ્ઞા પછી એક્ટિવ થતી જાય છે, બુદ્ધિ હોવા છતાં પેસિવ થતી જાય છે, કારણ કે એનું ચલણ ચાલતું નથી ધીમે ધીમે કરીને. બરાબર. એટલે જેટલું આજે પણ બુદ્ધિ નું સંભળાઈ જાય ને આપણે ફોલો કરીએ, તેટલો આપણો વેસ્ટ થઈ જાય. અચ્છા. વેસ્ટ થાય એટલે ભગવાનનો તાજ પહેરાવ્યો અને આપણો વ્યવહાર મૂર્ખા જેવો થાય, જાગૃતતા વાળો ના થાય. એટલે કોઈ કહે કે આ કઈ જાતના મહાત્મા છે. આપણે જો પોતાની જાતને ક્લેમ કરીએ કે હું મહાત્મા છું, હું દાદામાં જાઉં છું, સત્સંગમાં જાઉં છું, તો કે તમારું ઠેકાણું તો નથી, અને આપણા ઘરવાળા જ કદાચ કહેશે. બરાબર. એ લોકો એટલે આ રીતે આખું કામ કરે છે. એ જાગૃતિ ખુલ્લી થઈ છે ને એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે, તેમાં પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાનની, શુદ્ધાત્માની એક્ટિવલી કામ કરતી શક્તિ છે. જાગૃતિ ખુલ્લી થઈ જાય, જાગૃતિ વધે કેવી રીતે? તો આ શક્તિને આપણે ઉપયોગ કરીએ તો એનાથી એ વ્યવહાર ચોખ્ખો થાય, વ્યવહાર ભૂસાતો જાય, તેટલી આવરણ ખસે, એટલી જાગૃતિ વધે, ને એ રીતે મલ્ટિપલ અંદર અંદર કામ કર્યા કરે, મલ્ટિપ્લિકેટિવ ફેક્ટરમાં એ કામ કરે. બરાબર. એટલે જેટલું પ્રજ્ઞા શક્તિનું જોર વધે એમ જાગૃતિ એનું કામ કર્યા કરે, જાગૃતિ વધતી જાય, કારણ કે એટલો વ્યવહાર ચોખ્ખો થતો જાય આપણો. બરાબર.
અને આપણો નિશ્ચય ત્યાં ખુલ્લો થાય. એક બાજુ નિશ્ચય થાય, એ નિશ્ચયથી આપણી ઉપયોગ વધે, જાગૃતિ જેટલી છે ને એને આપણે પૂરા દાવ પર લગાડીએ, બરાબર, એનો લાભ મળે, એટલો વ્યવહાર ચોખ્ખો થાય, એટલી જાગૃતિ વધે અને એટલી બુદ્ધિ નું ચલણ ઓછું થાય, એમ કરતા કરતા આપણી પ્રગતિ થાય જાગી. બરાબર. પર હવે રિસર્ચ કરજો સરસ. બહુ સરસ, બહુ સરસ. આમાં કેવું છે કે એ એ રિસર્ચ કરનારની એક વિઝન ખુલ્લી થયેલી હોય છે, અને એ વિઝન ને જે બહાર વાપરતા હતા તેને હવે અંદર વાપરવાની છે. સાચી વાત છે. અને એ અંદર બહુ સરસ જર્ની કરાવશે. બરાબર છે, સાચી વાત છે. જે તમને હેલ્પફુલ થશે અને તમારા લીધે કેટલા લોકોને હેલ્પફુલ થશે, મદદ મળશે. બસ આશીર્વાદ આપજો દીપકાનંદજી. એટલે પૂરા આશીર્વાદ આપજો, આવતા રહેવાનું. બસ આપણે કહે ને માથે માથે પડવાનું, એટલે શું કે ના જોવું હોય તો સામે આવીને ઉભા રહે, એટલે પછી જવાબ આપવો પડે. પછી પાસિવલી એટલે કે ને બારી બંધ કરીને બેસેલા હોય કે બીજાના પ્રશ્નોમાં મારા સમાધાન થયા કરે છે, તો એમાં બુદ્ધિની કસરત નહીં થાય. એટલે બુદ્ધિને જે નીચવીને કચરો કાઢવાનો છે ને તે ના જાય. છતાં એ લોકો ટાઈમિંગ છે, આપણે કઈ એમ નથી કેતા, પણ જે પૂછી શકતા હોય ને તેમણે પૂછવું જ જોઈએ. બરાબર. એમાં કઈ સાચું ખોટું હોતું નથી. એમ કરતા કરતા દાદા કે તમે જે પૂછો તો પૂછજો, મને ખબર પડી જશે તમે શું પૂછવા માંગો છો, એમ કરીને ગાડી ખબર છે, અને એમાં ફર્સ્ટ ક્લાસ સ્વાધ્યાય થશે. સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આલ્ફા અવતાર જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. દીપકાનજી, એક ક્વેશ્ચન લેવો છે કે પછી કાલ માટે રાખીએ? હોલ્ડ અપ, હવે કાલ બતાવી દો ને. તારે સંભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સંભાવે નિકાલ થાય કે ના થાય તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહે ને એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે, અને ના પતે તો તે નેચર ના આધીન છે. બહુ સરસ, બોલો. એચકે, હું તમને રેફરન્સ આપું? એ ફાઇન, રેફરન્સ આપો એટલે ઓલવેઝ બેટર. હા, નવેમ્બર 2010, અક્રમ વિજ્ઞાન, પેજ નંબર 19. ઓકે, ફાઇન. એ આખું હેડિંગ છે, નિકાલને ના જોશો. સારું સારું. તો કે હવે સંભાવે નિકાલ આપણે શું છે, તો કે આપણે ખાલી નક્કી જ કરવાનું છે, અને જેટલું જેટલું આપણે નક્કી કરતા જઈશું એટલું એટલું આપણી અંદર જાગૃતિ વધતી જશે. અત્યાર સુધી નક્કી નથી કર્યું, એના આધારે જાગૃતિ ઊભી થતી નથી. અત્યારે સુધી વ્યવહારનું બધું નક્કી કરેલું, મારે આ જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, તો કે એ બધું આવતું હતું. તો કે હવે આપણે શું નક્કી કરીએ છીએ, તો કે મારે સંભાવે નિકાલ કરવો છે. એટલું કે એટલું જેટલું જેટલું આપણે નક્કી પણ વધતું જશે એટલે એટલે જાગૃતિ વધતી જશે. કઈ થાય છે કે નથી થતું એ કે તમારે જોવાની જરૂર નથી. દાદા, કે અમારું ધ્યાન ક્યાં હોય, તો કે તમે નક્કી પણ શું છે, ખ્યાલ આવે, એટલે તમારી સિન્સિયરિટી શેમાં છે, તો કે મારે આ સંભાવે જ નિકાલ કરવો છે, એ જેટલું જેટલું આપણે નક્કીમાં એટલી એટલી આપણી સિન્સિયરિટી એ સાઈડની વધતી જશે. સમજાય ને? આપણે કરવા જઈએ. હલો, બુદ્ધિનો ભાગ છે. શું થયું? બુદ્ધિનો ભાગ છે. એ આપણે જોવાની જરૂર નથી. આપણે શું, આપણું ધ્યાન ક્યાં ઉજીએ, તો કે ભાઈ મારે નક્કી કરવું, અને ના થયું હોય તો એ ભાગમાં આપણે પ્રતિક્રમણ કરવું. સમજાય ને? એટલે નક્કી કરવું એ પુરુષાર્થ આપણા હાથમાં છે. તો કે આગળનું બીજું કશું આપણે આગળ જોવાની જરૂર નથી. બરાબર. હા, એટલે એવું કીધું છે કે ખાલી તારે આધીન રહેવાનું છે. હા, એ બહુ સરસ વાત છે. એવું છે. તો કે નક્કી પણ આપણા હાથમાં, એ આપણા હાથનો પુરુષાર્થ છે. સમજાય ને? આજનો પુરુષાર્થ, એ આજના પુરુષાર્થમાં આપણે રહેવાનું છે. સમજાય ને? અને આજ્ઞા સ્વરૂપે મળેલો છે આપણને. એ રીતે મળેલો છે, આજ્ઞા સ્વરૂપે, જ્ઞાની પુરુષ આજ્ઞા સ્વરૂપે. ખ્યાલ આવી ગયો. બરાબર. એટલે પેલા કેવું હતું કે
સંભાવે નિકાલ કરવો છે એટલે એવું થાય કે ભાઈ આપણે ઉદયમાં એનું ફેરફાર થઈ જવું જોઈએ, એવું થતું ના, એનું રિઝલ્ટ એની જાતે જ આવી જશે, જાતે આવી જશે. આગળનું નક્કી કરેલું હતું કે મારે આમ જોઈએ છે, ના જોઈએ છે, ના જોઈએ છે, તો એનું રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું અત્યારે આ અવતારમાં? દ્રૌપદી વસ્ત્રહરણ વખતે પાંડવો લાચાર હતા, ના એમની પાસે સત્તા હતી, ના એમની પાસે કોઈ કશું હતું, અને જે બીના બની, જે દ્રૌપદીનું અપમાન થયું, તો ભીમે શું કર્યું? હું કુંતી પુત્ર ભીમ સારા સમાજને, સારા જગતને કહું છું કે હું આનું શું પેલો નામ શું એનું, દુર્યોધન, દુર્યોધન નહીં, દુશાસનનું છાતી ચીરીને એનું લોહી પીશ, હાથ તોડીશ, હું ભીમ આ નક્કી કરું છું. ત્યારે જે રીતે એ લોકો પિક્ચરાઇઝ કરેલું, તે તમે વિચાર કરો કે એનો નક્કી ભાવ કેવો હતો, પણ ત્યારે મન વાણી કાયની એકતા હતી, એટલે એનું પરિણામ, ત્યારે તો લાચાર હતા, ત્યારે કશું કરી શક્યા નહીં, કશું કરી શક્યા નહીં, ટોટલી હેલ્પલેસ. તેવી આપણી આજની હેલ્પલેસનેસ છે કે આપણી પાસે રિસોર્સિસ નથી, પણ આ જે નિશ્ચય કર્યો ને, એ નિશ્ચય એમ કે કુદરતમાં જાય છે, એટલે કે તમારે આજ્ઞાધીન રહેવાનું. એને એ નિશ્ચય બદલ્યો નહોતો, કારણ કે એક સમય એવો હતો કે એક વખત નક્કી કર્યા પછી મન ફરે નહીં, ગમે તે સંજોગ આવે. એને સંજોગ આવતા હતા, તે સંજોગોમાં દ્રૌપદી જેને એટલી બધી છંછેડતી હતી, ક્યાં ગઈ તારી શક્તિ? મોટો પોતાની જાતને ક્ષત્રિય મનાવે છે, કહે છે કે હું બધું સાચવી લઈશ, તારી પાસે આમ જે આમ જે કેવી રીતે અપમાનિત કરે છે ને, અને પછી બધા સંજોગો એ નિશ્ચય પૂરો કરવા માટે જ આગળ વધ્યો, અને ફાઇનલી જે બન્યું એને સંજોગ ભેગા થયા અને એ કાર્ય પૂરું થયું. પૂરું થયું. હવે આપણને શું થાય છે કે અહીંયા મનવાણી કાયની એકતા નથી, એટલે કારણ સ્વરૂપે કામ કરે છે, અને એનું પરિણામ શું આવે? તો કે એક કારણ આપણે મહાવિધિક ક્ષેત્રમાં લઈ જાય, જ્યાં દ્વાપર છે, જ્યાં મનવાણી કાયની એકતા છે, ત્યાં આપણો આ નિશ્ચય પૂરો થશે, અને ત્યાં બધો સંભાવ્ય નિકાલ પરિપૂર્ણ થશે. ખ્યાલ આવી ગયો? કેટલા પરિણામ ઊંધા થાય, મારે સંભાવે નિકાલ કરવો છે, દાદા શક્તિ આપો. ખ્યાલ આવી ગયો? સંજોગો ગમે તેટલા ઊંધા થાય, આપણા નક્કી પ્રમાણે વિરુદ્ધ થાય, ગમે તે થાય, મારે સંભાવે નિકાલ કરો, દાદાની આજ્ઞામાં રહેવું છે, દાદા મને શક્તિ આપો. બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. આમાં એક એવું ઉદાહરણ પણ આપ્યું છે કે તમે ઘડી, તમને એમ કીધું કે પાછળ ફરીને નહીં જો, પણ તમને આજ્ઞા આપી દીધી, તે છતાં તમારે નક્કીપણું એટલે શું? હા, નક્કી નક્કી. બરાબર, થયું ના થયું તમારે જોવાનું નથી, તમારે જોવાનું નથી. બરાબર, ખ્યાલ આવ્યો? હા, સરસ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો કે અમીબેન ફોલો કરજો. જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય. નમો વિત્રાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસનો. સૌવ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ.
परमम हवई मंगलम, परमम हवई मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद अस्मकारण जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। હવે પછીનો સત્સંગ કાલે ફ્રાઈડે સવારે 6:30 એ પ્રાત વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ। અનુભવ કેવા પધારજો। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। એક મિનિટ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, દીપક આનંદ, જય સચ્ચિદાનંદ।